લોકો જ્યારે બહાર ફરવા નીકળે છે ત્યારે તે સ્થળને મોબાઈલમાં કેદ કરે છે અને તે સ્વાભાવિક છે પરંતુ અમુક જોખમી જગ્યા પર ઊભીને સેલ્ફી લેવાનો જમાનો આવ્યો છે લોકો વિવિધ પ્રકારની સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે વિદેશોમાં પણ સેલ્ફીના ચક્કરમાં અનેક લોકો અવનવા કરતબ કરતા જોવા મળે છે પરંતુ સેલ્ફી ક્યારે જોખમી પણ બની શકે દિવાળીના વેકેશન દરમિયાન દીવમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને લોકો પોતાની યાદગીરી માટે ફોટા અને સેલ્ફી લેતા જોવા મળે છે પરંતુ પ્રખ્યાત કિલ્લાની ઉપર જઈને લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા ભૂતકાળમાં બે બનાવોમાં સેલ્ફીના ચક્કરમાં બે યુવાનો કિલ્લાની ઉપરથી દરિયામાં પડ્યા હતા અને એમના મોત નીપજ્યા હતા તો બીજી તરફ દરિયાના મોજા વચ્ચે પણ રિસ્કી રીતે સેલ્ફી લેતા લોકોનું ધ્યાન સેલ્ફીમાં હોય છે પરંતુ અચાનક મોટા મોજાથી તે લોકો અજાણ હોય છે ચોમાસામાં રાજસ્થાનના ચાર યુવાનો સેલ્ફીના ચક્કરમાં ડૂબ્યા હતા ત્યારે યાદગાર પળોને મોબાઈલમાં કેદ કરવી સારી વાત છે પરંતુ તે જાણના જોખમે કરવી તે યોગ્ય નથી ત્યારે સ્થાનિક લોકોની પણ માંગ છે કે સેલ્ફી માટેના બેનરો મૂકીને લોકોને જાગૃત કરાય અને દીવ પ્રશાસન દ્વારા આ દિશામાં યોગ્ય પગલાં લેવા જરૂરી છે દીવ કિલ્લામાં સુરક્ષાને લઈને સુવિધા કરવી જોઈએ દીવકિલ્લામાં રહેલ પુરાતત્વ વિભાગ દ્વારા જિમ્મેદારી ઉઠાવી સુરક્ષા માટે વ્યવસ્થા પણ કરવી જોઈએ